નમસ્કાર મિત્રો, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય, વાસ્તુ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 13/3/2020 અને આજના દિવસે શુક્રવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર જેડએસ ટીવી ની અંદર વાત કરીએ મેષ રાશિની. પરિવારમાં કોઈ શુભ કાર્ય આજના દિવસે ચોક્કસ રીતે સંપન્ન અને સારી રીતે થશે. આજના દિવસે નોકરિયાત લોકો માટે સમય ઠીક રહેશે, જીવનસાથીનો સહયોગ સારો મળશે. આજના દિવસે તમે મનોરંજન હરવા ફરવામાં વ્યતીત કરી શકશો. આજના દિવસને શુભ બનાવવો હોય તો લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું વૃષભ રાશિની. પરિવારમાં પ્રસન્નતાનું વાતાવરણ સારું રહેશે, નવા મિત્રોનો સહયોગ પણ સારો રહેશે. ધાર્મિક કાર્યોમાં આજના દિવસે રસ વધારવો પડશે, સ્વાસ્થ્ય નબળું રહેશે, પણ ચોક્કસ આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મિથુન રાશિની. મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે, ભાઈ બહેનોનું જીવન આજના દિવસે સારી રીતે વ્યતીત થઈ શકશે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિ અને અનુભવ થશે. આજે તમને માન સન્માન પણ સારું મળશે, ભાગ્ય તમને સારો સાથ આપશે. આજના દિવસે સારો બનાવો તો પીળા વસ્ત્રો ધારણ કરજો. કર્ક રાશિ, કોઈ નાની યાત્રા પર જવાનું થશે, માંગલિક અને ધાર્મિક કાર્યો થશે, ઓફિસમાં સહયોગ મળશે, દુશ્મન તકલીફ આપી શકે છે, શક્ય હોય તો આજના દિવસે ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું રાશિની. આજે તમને સંતાન તરફથી માન સન્માન મળશે, યાત્રાની થાક અને તણાવ ચોક્કસ આજના દિવસે વધશે, આર્થિક લાભ સારો થશે, કારોબારમાં આજના દિવસે સારો નફો મળશે, પણ ચોક્કસ આજના દિવસે શક્ય હોય તો મરૂન વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું સિંહ રાશિની. આજના દિવસે કન્યા રાશિની વાત કરીએ તો વિદેશ યાત્રાનો યોગ સારો બને છે અને આજના દિવસે યાત્રા થઈ શકે છે. ફ્રેન્ડ સર્કલમાં નવા મિત્રો વધશે, સરકારી નોકરીના યોગ બની રહે છે. આજના દિવસે શાંતિપૂર્વક સમય વિતાવશો, શક્ય હોય તો આજના દિવસે લગભગ તમારે લાઇટ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. તુલા રાશિની વાત કરીએ, ધનલાભ, વેપારમાં લાભ, વેપારમાં ઉન્નતિનો યોગ સારો બને છે. નિર્ણય લેવા માટે આજનો દિવસ સારો રહેશે. કોઈ જૂના મિત્રને મળવાનો દિવસ છે. જીવનસાથી સાથે આજના દિવસે ઝઘડો થઈ શકે છે, પણ આજના દિવસે સારો બનાવો તો ક્રેમ વસ્ત્રો ધારણ કરજો. વૃશ્ચિક રાશિની વાત કરીએ, આજના દિવસે સંતાનની પ્રગતિના સમાચાર સારા મળશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે, પ્રિય વ્યક્તિ સાથે આજના દિવસે મુલાકાત થશે અને સુખદ રહેશે. આધ્યાત્મિક કાર્યોમાં આજના દિવસે રસ વધશે, શક્ય હોય તો આજના દિવસે કેસરી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું ધનરાશિની. ઘરમાં સુખ શાંતિ ભર્યું વાતાવરણ રહેશે, ભાઈ બહેનો પાસેથી આજના દિવસે ધન લાભ સારો મળશે, કોઈ જૂના મિત્રને મળવાનો યોગ બને છે. કોઈ પણ જગ્યાએ જવાનો નિર્ણય આજના દિવસ સ્થગિત રાખજો, કોઈ જગ્યાએ જશો નહીં. આજના દિવસે શક્ય હોય તો તમારે લાલ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મકર રાશિની વાત કરીએ, નોકરી માટે આજનો દિવસ સારો છે, મિત્રો સાથે મુલાકાત સારી રહેશે, આર્થિક લાભ મળવાના યોગ સારા છે, ધન લાભ થઈ શકે છે. વાત કરીશું આજના દિવસે તમારે શક્ય હોય તો ડાર્ક વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. કુંભ રાશિની, રાજકીય મામલાઓમાં આજના દિવસે સારી ગતિ મળી રહેશે, પરિશ્રમની તમને આજના દિવસે સારો લાભ મળી શકશે. યાત્રાઓ માટે આજનો દિવસ શુભ છે, અધૂરા કાર્યો પૂર્ણ થશે. આજના દિવસને મધુર બનાવવો હોય તો તમારે સફેદ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મીન રાશિની, સંતાન તરફથી સારા સમાચાર મળશે, વ્યવહારમાં નમ્રતા રાખજો, ઘરમાં બધા સાથે મધુર સંબંધ મેળવી રાખશો, ઘરની સ્થિતિ આજના દિવસે સારી રહેશે, પણ શક્ય હોય તો આજના દિવસને સરસ બનાવવો હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરજો. વાત કરી મેષ રાશિની, મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. વધુમાં વધુ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી, ઓમ નમઃ શિવાય.